જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી. ભગવાન જગન્નાથજીના નેત્રોત્સવની વિધિ યોજાઈ રવિવારે નગરચર્યાએ નીકળશે. આગામી તારીખ 7 જુલાઈના રોજ અષાઢી બીજના પર્વએ ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા નીકળવાની હોય ત્યારે શાસ્ત્રોક્ત વિધિવિધાન પ્રમાણે આજે શહેરના સુભાષનગર જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્ર અને બહેન સુભદ્રાની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી. રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર. 39મી રથયાત્રા ભાવનગરમાં પ્રસ્થાન થવાની છે. આ રથયાત્રા પહેલાના અમુક પ્રસંગો હોય છે, જેમ કે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનને જળાભિષેક કરવામાં આવ્યો હતો. પૂનમ પછી અમાસ સુધી ભગવાન મામાના ઘરે મોસાળે જાય છે, ત્યાં ભગવાનને ખૂબ લાડકોડથી રાખવામાં આવ્યા હોય છે. 15 દિવસમાં ભગવાનને તાવ, શરદી અને આંખ આવી જાય છે. જેઠ વદ અમાસ એટલે કે આજના દિવસે ભગવાન નિજ મંદિરે પાછા પધારે છે ત્યારે ભગવાનને તાવ, શરદી અને આંખ આવેલી હોવાથી ભગવાનની દવા કરવામાં આવે છે. આંખ આવી હોવાથી નેત્રની અંદર મધ અને દવાનો મિશ્રણ કરીને લગાવવામાં આવે છે અને ભગવાનની આંખે પાટા બાંધવામાં આવે છે, જેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે, જે આજે ભાવનગરની અંદર સંપન્ન થઈ છે. આગામી 7 જુલાઈએ જ્યારે રથયાત્રા પ્રસ્થાન થશે તે પહેલાં સવારે મંગળા આરતી થશે, ભગવાનને ભોગ લગાવવામાં આવશે અને ભગવાનને આંખેથી પાટા ખોલવામાં આવશે અને ભગવાન ત્યાર પછી નગરચર્યાએ નીકળી સવારે 8 કલાકે રથયાત્રા પ્રસ્થાન થઈને રાત્રે 10 કલાકે નિજ મંદિરે ભગવાન નગરચર્યા કરીને પરત પધારશે.